ऑफ वडोदरा। वडोदरा रेलवे स्टेशन ना प्लेटफॉर्म नंबर 6 ऊपर प्रवासियोंनी सुविधा माटे बनावामां आवेल एस्केलेटरनो सांसद रंजनबेन भट्टना हस्ते लोकार्पण करवामां आव्यो हतो। वडोदरा रेलवे स्टेशन खाते प्रवासियोंनी सलामती माटे अने वधु सारी रीते रेलवे स्टेशननो लाभ लई शके ते माटे वडोदरा रेलवे विभाग द्वारा वधु एक एस्केलेटर मुकवामां आव्यो छे। आ प्रसंगे वडोदरा सांसद रंजनबेन भट्ट, विधानसभाना मुख्य दंडक बालकृष्ण शुक्ला, मेयर, धारासभ्यो, DRM સહિતના અધિકારીઓ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોએ પ્રવાસીઓ માટેની સુવિધા માટે ઊભો કરાયેલ એસ્કેલેટરનું લોકાર્પણ કર્યું હતું। તો આગામી સમયમાં પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર નવું એસ્કેલેટર બનાવવામાં આવશે તેમ સાંસદે જણાવ્યું હતું। આ ઉપરાંત પ્રતાપનગરને પણ સેટેલાઇટ સ્ટેશન બનાવવા માટેની પરવાનગી મળી ગઈ હોવાનું પણ જણાવ્યું હતું। वडोदरा नू रेलवे स्टेशन ए देश ना जूना में जूना रेलवे स्टेशन मानू एक रेलवे स्टेशन है। वडोदरा पर रोज जे ट्रेन आवे छे अने जाय छे तेमां अंदाजित 35,000 थी 40,000 जेटला प्रवासियों नी आवन जावन थाय छे। अने छेल्ला 10-15 वर्ष थी ज्यारथी आपणा सांसद श्रीमती रंजनबेन भट्ट साहेबे सांसद थया त्यारथी ज आ विस्तारने वधारे सारी रीते डेवलप करी शकाय। अने भारत सरकार द्वारा पण ज्यारथी नरेन्द्र भाई मोदी साहेबे सुकान संभाळ्युं छे त्यारथी वडोदराने वधारे में वधारे केवी रीते फेसिलिटी मळी शके छे तेना माटे सतत प्रयत्नशील छे। त्यारे આજે પ્લેટફોર્મ નંબર 6 પર એક્સિલેટરની જે સુવિધા આપવામાં આવી છે, આપણે બધા જ જાણીએ છીએ કે હમણાં સુધી પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર એ બાજુ આ પ્રકારની સુવિધા હતી। આજરોજ રેલવે દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું છે જેનો ખર્ચો 2-2.5 કરોડનો ખર્ચો છે। તેના કારણે નાગરિકોની સુખાકારીની સાથે સાથે તેમની અનુકૂળતા વધે એના માટેના પ્રયત્નો છે, તે માટે હું રંજનબેનને ખૂબ અભિનંદન પાઠવું છું, તેમના આભાર માનું છું। સાથે સાથે DRM સાહેબ સાથે જે વાત થઈ તે પ્રમાણે આગામી દિવસોમાં એટલે કે 2-3 મહિનામાં જ બીજા 2 એક્સિલેટર થશે, જેથી કરીને કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રવાસીને કોઈ પ્રકારની હાલાકી નહીં થાય તેના માટે રેલવે તંત્ર ખૂબ મદદ કરી રહ્યું છે અને પ્રયત્નશીલ છે। ત્યારે DRM સાહેબને પણ ખૂબ અભિનંદન પાઠવું છું। વડોદરા રેલવે સ્ટેશન હંમેશા વડોદરા રેલવે સ્ટેશન પર જે કંઈ યાત્રીઓ આવતા હોય એમને સારી સુવિધા મળી શકે એવી ચિંતા વડોદરા રેલવે સ્ટેશન પર DRM કરતા હોય છે। એ જ રીતે પ્લેટફોર્મ નંબર 6 પર આજે એક્સિલેટરનું ઉદ્ઘાટન વિધાનસભાના મુખ્ય દંડક અને આપણા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય આદરણીય બાળકૃષ્ણભાઈ શુક્લ તેમજ વડોદરાના મેયર શ્રી નિલેશભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય કેયુરભાઈ સાથે શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ, પ્રવક્તા અને પૂર્વ મેયર ડૉક્ટર ભરતભાઈ અને સૌ રેલવેના અધિકારી અને કાર્યકર્તાની વચ્ચે આ એક્સિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એક્સિલેટર ખૂબ જરૂરી છે કેમકે જે વડીલ કે બીજાથી પણ સીડી ચડી નથી શકાતી તેમના માટે આ એક્સિલેટર પર જવાથી તકલીફ ઓછી પડતી હોય છે, એટલે આ એક ટેકનોલોજીવાળી સુવિધા છે અને એ દરેકને ગમતી હોય છે। તો આ સુવિધા વડોદરા DRM સાહેબે જે 6 નંબર પ્લેટફોર્મ પર કરી છે હું DRMને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવનારા દિવસોમાં પણ પ્લેટફોર્મ નંબર 2 અને પ્લેટફોર્મ 4 પર આપણે જલ્દીથી ત્યાં પણ એક્સિલેટર દ્વારા વડોદરામાં આવતા યાત્રીઓને અને જતા યાત્રીઓને સુવિધા મળી રહે એ દિશામાં કામ કરી રહ્યા છે। DRM સાહેબને ફરીથી અભિનંદન પાઠવું છું। ધન્યવાદ।